તો એ કઈ કઈ રીતે જાહેરાત થાય છે તેના વિશે એટલે સંદેશા વ્યવહાર અને જાહેરાત તેના વિશે આપણે આ ચેપ્ટર માં અભ્યાસ કરીશું આપણે જોઈ ગયા કે સંચાર માધ્યમમાં કયું કયું હોય છે તો ટપાલ પદ્ધતિ ટેલિગ્રામ એટલે તાર પુસ્તકો વર્તમાનપત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન મોબાઈલ ફોન તો એમાં આપણે સૌથી પહેલું આપણે ભણીએ ટપાલ પદ્ધતિ એના વિશે આપણે શીખીએ તો પહેલાના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું આપણે પહેલા જ પૂર્વ ભૂમિકામાં ભણી ગયા ને કે જે સાંકેતિક અને મૌખિક સંદેશા આપતા હતા તેના બદલે હવે લેખિત સંદેશાઓએ સ્થાન લીધું એમાં ઘણો વિકાસ થયો અને એમાંથી

તુગલક વંશની સ્થાપના કરનાર કોણ હતો ગ્યાસુદ્દીન તુગલક તો તેણે આપણે એ ચેપ્ટરમાં ભણી ગયા ચેપ્ટર માં દિલ્હી સલ્તનતના પ્રકરણમાં કે આ ગ્યાસુદ્દીન તુગલકે ડાક ચોકી ટપાલ પદ્ધતિ દાખલ કરી હતી કઈ ડાક ચોકી એ ટપાલ પદ્ધતિ તેણે દાખલ કરી હતી અને ઘોડે સવારો કાગળ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા સંદેશો પહોંચાડતા તો આ જે ઘોડે સવારો કાગળ લઈ જતા અને લાવતા તેને અત્યારે આપણે જે જે ટપાલી ને તે જેમ જ એ એ સમયમાં ઘોડેસવારો હતા તે સંદેશાના કાગળ લઈ જતા અને લાવતા એને હલકારો કહેતા હતા શું કહેતા હતા એને હલકારો કહેતા હતા તો એ આપણે પ્રકરણ બે માં ભણી ગયા તો આપણું જે

આ તો પ્રાચીન ભારતની વાત થઈ પણ ભારતમાં રાષ્ટ્રીય રીતે આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ તો 1854 માં 1854 માં ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત થઈ લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધીઓ મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા કઈ રીતે

અગાઉની કે તેની અગાઉની વિશે તમારી જાણકારી આ જે ટપાલ પ્રથા છે કે ટપાલ પદ્ધતિ છે એ ટપાલ પદ્ધતિની સ્થાપના ભારતમાં ક્યારે થઈ કે એ કોને કરી તો સૌ પ્રથમ સત્તરસો ને છાસઠ માં

તો ઓક્ટોબર મહિનામાં તો ત્યારથી દસ ઓક્ટોબર ટપાલ દિવસ તરીકે મનાવવામાં આવે છે કયા તો દસ ઓક્ટોબર ને ઓક્ટોબર ને ભારતીય ટપાલ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારબાદ અઢારસો 1863 માં રેલ ડાક સેવા શરૂ થઈ રેલ ડાક સેવા એટલે કે ટ્રેન દ્વારા ટ્રેન દ્વારા પત્રો એક સ્થળે થી બીજા સ્થળે મોકલવામાં આવ્યા આરએમએસ 1877 માં સ્ટેમ્પવાળા કવરો ચાલુ થયા તો એ હું તમને આગળ બતાવઈશ આપણી ચોપડીમાં પણ પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે સ્ટેમ્પવાળા કવરો અઢારસો 1876 થી ભારતીય

દેશ વિદેશમાં પત્રો પહોંચાડી શકતા હતા ઓગણીસો 1972 થી પિનકોડની શરૂઆત થઈ પિનકોડ એટલે શું બાળકો એ તો તમને લોકોને ખબર છે ના ખબર હોય તો બતાવું બાળકો કે આપણે જે આપણો એડ્રેસ લખાય ને તમારા મમ્મી પપ્પાને પૂછજો કે આપડા ઘરનો એડ્રેસ લખાય ને તો એમાં આખું એડ્રેસ લખાઈ જાય ને પહેલા નામ હોય પપ્પાનું પછી ફળ્યું હોય કે સોસાયટી હોય કે એપાર્ટમેન્ટ હોય અને પછી આપણો એરિયા હોય તો એ જે એરિયા હોય ને જે વિસ્તાર હોય ને દાખલા તરીકે અડાજણ છે કે રામનગર છે કે મોરાભાગર છે કે જહાંગીરપુરા છે તો અડાજણ એવી રીતે જો આપણી સ્કૂલ અડાજણ માં આવેલી છે ને જંગીરાબાદમાં તો એનો પિનકોડ નંબર થ્રી નાઈન ફાઈવ ઝીરો ઝીરો નાઇન

પત્રો અલગ કરવામાં આવે તેમાં વસ્તુઓ પાર્સલ દ્વારા પણ આપણે મોકલી શકીએ અને એની ખુબ જ શરૂઆત સરળતા થઈ ઓગણીસો પાંત્રીસ થી પોસ્ટલ ઓર્ડર ની શરૂઆત થઈ બાળકો આ પોસ્ટલ ઓર્ડર એટલે શું એ પણ હું તમને તમારી જાણકારી માટે કહી દઉં કે પોસ્ટલ ઓર્ડર એટલે કે બાળકો એક પ્રકારનો આ બેંકનો જે ચેક હોય ને તેને જ પોસ્ટલ ઓર્ડર કહેવામાં આવે છે કે જે ચેક જેવું જ હોય છે એ પોસ્ટલ ઓર્ડર કે આપણે જો કોઈ કોલેજમાં ફીસ ભરવી હોય કે આપણે ક્યાંય જોબમાં એપ્લિકેશન કરી હોય અને ત્યાં જો અમુક વીસ પચાસસો એવા રૂપિયા મોકલવાના હોય તો આપણે જે એપ્લિકેશન મોકલીયે તેમાં આપણે આ પોસ્ટલ ઓર્ડર કે દાખલા તરીકે સો રૂપિયાનો પોસ્ટલ ઓર્ડર હોય કે પચાસ રૂપિયાનો હોય કે ત્રણસો રૂપિયાનો તો એ આપણે જઈ અને આ એટલા પૈસા આપી અને કઢાવાનો અને આપણે જે પણ પરબીડિયું મોકલવાનું હોય એ પરબીડિયા આ પોસ્ટલ ઓર્ડર એમાં એટેચ એટલે કે એમાં મૂકી દેવાનો તો આપણે જે સ્થળે આ મોકલીએ એપ્લિકેશન હોય કે કોઈ કોલેજમાં આપણે પૈસા ભરવાના હોય તો એવી રીતે ત્યાં આ પરビデオ કે સંદેશો મળી જાય આ કવર મળી જાય તો એ કવરમાં આ જે પોસ્ટલ ઓર્ડર હોય તે સામેની જે જગ્યાએ મોકલાવેલું હોય તે જગ્યાની પોસ્ટ ઓફિસમાં જઈ અને આને આ જે પોસ્ટર ઓર્ડર છે તે આપે પચાસ નો તો એટલા પૈસા એ લોકોને મળી જાય તો આ રીતે આને પોસ્ટલ ઓર્ડર કહેવાય પછી ઓગણીસો ને છ્યાસી થી સ્પીડ પોસ્ટ ની શરૂઆત થઈ તો સ્પીડ પોસ્ટ એટલે બાળકો

મોકલી શકીએ છે તો આ બધું કઈ રીતે થાય છે તો એ આ ટપાલ પદ્ધતિ દ્વારા થાય છે બાળકો તમે પર જોઈ શકો છો આ પોસ્ટ બોક્સ છે છે આને શું કહેવાય છે બોક્સ છે અત્યારે શહેરમાં તો ક્યાંય નથી પણ તમે જો કોઈ ગામડામાં ગયા હોય તો ત્યાં પણ આવું બોક્સ તમને દેખાય આવા લાલ કલરના પહેલાં થોડા લગભગ આજથી આજે ઇન્ટરનેટનો યુગ નહીં હતો ત્યારે આજથી થોડા સમય પહેલાં જેટલા લગભગ થી દસ એક વર્ષ પહેલાં કે દસ બાર વર્ષ પહેલાં આવા પોસ્ટ બોક્સ ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે તો શેરીના નાકે કે થોડી સોસાયટીના નાકે ઘણી બધી જગ્યાએ આવા પોસ્ટ બોક્સ મૂકવામાં આવતા હતા તો એમાં આપણે શું કરીએ બાળકો કે અહીંયા જે આ લખેલું છે ને આ લેટર આ લેટર લખેલું છે ને ત્યાં આપણે એમાં આ જે બ્લેક કલરનો જે છે તેમાં લેટર્સ લખેલું છે ને એની અંદર આપણે કોઈ જો કોઈને પત્ર મોકલ હોય તે પત્ર લખી અને કવર બંધ કરી અને આની અંદર આપણે નાખી દઈએ તો જે પોસ્ટમેન હોય ને એ આની નીચે અહીંયા તાળું હોય છે આ તાળું હોય છે

તો આ આ શું છે છે પછી કવર તો પ્રિન્ટેડ કવર બાળકો આને કહેવાય છે પ્રિન્ટેડ કવર આ પ્રિન્ટેડ કવર કે તેના ઉપર આવી રીતે છાપવામાં આવતું તો એ શું છાપવામાં આવતું કે આપણે જે કવર લઈએ આ આજે પોસ્ટનું કવર લઈએ તેને કે કઈ જગ્યાએ મોકલવું છે એ પ્રમાણે એના ઉપર એની કિંમત હોય કે પચ્ચીસ પૈસા એક રૂપિયો વે રૂપિયા પાંચ રૂપિયા તો એની કિંમતના આવા પોસ્ટલ કવર મળે તો એના દ્વારા આપણે એ જગ્યાએ સંદેશો મોકલી શકીએ બીજું છે આ પોસ્ટકાર્ડ જે મેં તમને ભણાવ્યું પોસ્ટકાર્ડ તો આ પોસ્ટકાર્ડ આ રીતના હોય છે કે એમાં આ સિક્કો હોય છે જે આપણો ભારતની રાષ્ટ્રીય મુદ્રા છે તે આપણો જે સ્ટેમ્પ છે આપણું ભારતની રાષ્ટ્રીય મુદ્રા છે આપણું સ્ટેમ્પ છે તે અહીંયા હોય છે અને એની ઉપર કેટલા પૈસા હોય છે એક રૂપિયો કે પચાસ પૈસા કે અહીંયા લખેલું હોય છે અને આ પોસ્ટકાર્ડની પાછળની સાઈડ ઉપર એની બેક સાઈડ ઉપર પ્લેન હોય છે તો ત્યાં આપણે લખવાનું હોય છે તો એ સંદેશો નાખી દઈએ પછી જ્યાં સંદેશો પહોંચાડવો હોય ત્યાં એ અહિયાં એડ્રેસ લખવામાં આવે તો ત્યાં અહીંયા એડ્રેસ અને પિનકોડ લખવામાં આવે તો તેનાથી એ જગ્યા એ મળી જાય છે બીજું છે આ અંતરદેશીય કવર તો આની અંદર આ શું હોય છે ખુલ્લું એક જ કવર હોય છે અને આ બંધ પરવીડિયું હોય છે તો બંધ પરબીડિયામાં એટલે કે આપણો સંદેશો કોઈ બીજા ન વાંચી શકે એના માટે તો એના માટે અહીંયા ટિકિટ હોય છે અહીંયા એડ્રેસ હોય છે જેને મોકલવાનું હોય તેને અને અહીંયા જે મોકલતા હોય તેનું એડ્રેસ લખવામાં આવે છે આ પણ પોસ્ટના સ્ટેમ્પ કાર્ડ છે પછી આ છે આપણે કીધું ને રજીસ્ટર રેડી કે મની ઓર્ડર તો એના માટે જે આપણે કોઈને રજીસ્ટર રેડી કરીએ તો ત્યારે આપણને આવી રીતનું કાગળ આપવામાં આવે છે અને ત્યાં એ હાથો હાથ એ કવર મળી જાય છે બીજું છે આ ગ્રીટિંગ કાર્ડ તો આ દિવાળી ગ્રીટિંગ દેખાય છે બાળકો તમને આપણે અત્યારે બધું જ મોબાઈલ ફોન દ્વારા દરેકને વિશ કરી દઈએ છીએ ને

તો ટેલિગ્રામની શોધ ઈસવીસન અઢારસો પચાસ માં કરવામાં આવી હતી ભારતમાં એક માર્કમાં પૂછાશે ખાસ યાદ રાખી લેજો બાળકો કે ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ ક્યાંથી શરૂ થઈ હતી કે કોની વચ્ચે તો કોલકત્તા અને ડાયમંડ હર્બર વચ્ચે શરૂ થઈ હતી ટેલિગ્રામ દ્વારા શું થાય છે કે આ ટેલિગ્રામ એટલે શું તો ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓ એક સ્તળે થી બીજા સ્થળે પહોંચી જતા એટલે શું હતું બાળકો કે આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ટેલિગ્રામ નું મશીન આ જે ટેલિગ્રામ નું મશીન છે ને બાળકો તો એની ઉપર અમુક શબ્દો જે એના વર્ડ હોય છે અમુક શબ્દોના અમુક વર્ડ હોય છે કે તે એના ઉપર ટાઇપ કરવામાં આવે છે

એ બધા વિષય આપણે ભણ્યા અને ડિટેલ માં આપણે ટપાલ પદ્ધતિ અને तार પદ્ધતિ વિશે આપણે ભણ્યા તો હવે આપણે આગલા વિડિયો માં પુસ્તકો અને સંચાર માધ્યમના બીજા જે સાધનો છે તે પુસ્તકો વર્તમાનપત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન તેના વિશે આપણે અભ્યાસ કરીશું